18મા વચનામૃતમાં શ્રીજી મહારાજ કહે છે કે આપણે બધા સત્સંગી છો ને, તમારે કઈ કઈ બાબતો જાણી રાખવી પડે, કેટલુંક તો સમજી રાખવું પડે ને. તમે ઓફિસમાં હો તો ઓફિસને લગતી અમુક બાબત તો તમારા ખ્યાલમાં હોવી જોઈએ. જે જવાબદારી તમે નિભાવતા હો તો એના કાંઈક તો અંશ યાદ હોવા જોઈએ. આપણે સત્સંગી છીએ તો કઈ કઈ બાબતો આપણને યાદ રહેવી જોઈએ. સત્સંગી હોય એને અવશ્ય આટલી વાર્તા તો જાણી જ રાખવી જોઈએ, કારણ કે કોઈક પૂછે અથવા મનમાં કંઈક તર્ક થાય, શંકા જાગે, તો એનું સમાધાન કઈ રીતે થાય? આવો પ્રશ્ન પૂછીએ ને મહારાજ પોતે જ બોલ્યા એટલે અમે જ ઉત્તર આપીએ છીએ. એક તો આપણો ઉદ્ધવ સંપ્રદાય, એની રીત જાણી રાખવી જોઈએ. આપણા સંપ્રદાયનું શાસ્ત્રીય નામ ઉદ્ધવ સંપ્રદાય છે. પછી તો શ્રીજી મહારાજ પધાર્યા અને 20 વર્ષમાં ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ ચારે બાજુ ફરીને સ્વામિનારાયણ સ્વામિનારાયણનો ધ્વનિ સંતોને મહારાજે ફેલાવ્યો એટલે પછી સમાજમાં આપણા આ ઉદ્ધવ સંપ્રદાયનું નામ પછી સ્વામિનારાયણ સંપ્રદાય કહેવાયું. પણ મૂળ નામ ઉદ્ધવ સંપ્રદાય, કારણ કે શ્રીકૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને આજ્ઞા કરી કે યદુવંશનો સંહાર થશે, તમે બદ્રિકાશ્રમમાં જતા રહો અને યોગ્ય સમય આવશે પછી ધર્મનું સ્થાપન કરવા આવજો. ઉદ્ધવજી બદ્રિકાશ્રમમાં ગયા. દુર્વાસા ઋષિનો શાપ થયો એટલે એ ઉદ્ધવજી આ ધરતી ઉપર જન્મ્યા. રામાનંદ સ્વામી એમનું નામ પડ્યું. અને આ આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત. અને એ રામાનંદ સ્વામીએ એ સત્સંગની મર્યાદા પ્રવૃત્તાવી એટલે આ સત્સંગનું નામ ઉદ્ધવ સંપ્રદાય. બીજું, આપણી ગુરુ પરંપરા જાણી રાખવી. તમારી ગુરુ પરંપરા તો રામાનંદ સ્વામીના ગુરુ રામાનુજાચાર્ય અને અમારા ગુરુ રામાનંદ સ્વામી. અમે રામાનંદ સ્વામીના શિષ્ય છીએ અને અમારા ધર્મકુળનું અમે સ્થાપન કર્યું છે એની રીત જાણી રાખવી. અમદાવાદ વડતાલ બે વિભાગ, અમદાવાદમાં અયોધ્યા પ્રસાદજી મહારાજ, વડતાલમાં રઘુવીરજી મહારાજ, બંને ભાઈને આ એક એક પુત્રને અમે દત્તક વિધાનથી સ્વીકારીને ઉત્તર અને દક્ષિણ આવા બે વિભાગ બનાવી, વહીવટીય સરળતા માટે આ બે વિભાગ બનાવી અને અમારા પદ ઉપર સ્થાપ્યા છે, એ અમારી ગુરુ પરંપરા છે, એ જાણી રાખવી. પછી અમારા સંપ્રદાયના પ્રમાણ શાસ્ત્ર. શાસ્ત્રો તો એટલા બધા છે, ટ્રકો ભરો ને તોય ખૂટે નહીં, જાત જાતનું લખાણ. તો સ્વામિનારાયણ ભગવાને 8 શાસ્ત્રને માન્ય રાખ્યા. 8માં વેદ, વ્યાસસૂત્ર, ભાગવત, વિષ્ણુનામ સહસ્ર, ભગવદ્ ગીતા, વિદુર નીતિ અને વાસુદેવ મહાત્મા યાજ્ઞવલ્કની સ્મૃતિ. 8 શાસ્ત્ર અમે માન્ય ગણ્યા છે, એ પણ યાદ રાખવા. આપણા સર્વ સત્સંગી એના નિયમો શું એ પણ યાદ રાખવા. એ યાદ રાખવા માટે તો દરરોજ સાંજે મંદિરોમાં નિયમો બોલાય છે, છતાં ઘણા હરિભક્તો યાદ નથી રાખતા. 5મો આપણા ઈષ્ટદેવનો દ્રઢ નિશ્ચય, એને જાણી રાખવા. પોતાના ઈષ્ટદેવ એના વિશે દ્રઢ નિશ્ચય, સુખ દુઃખના દાતા, પરમ દયાળુ, મોક્ષદાતા મારા ઈષ્ટદેવ છે ને બરાબર દ્રઢ જાણી રાખવા. શ્રીજી મહારાજ થોડી પરોક્ષપણે વાત કરે છે, જેમ શ્રી કૃષ્ણ ભગવાને અનંત લીલાઓ કરી દિવ્ય અને મનુષ્ય, જેમ કે ગોવર્ધન ઉપાડ્યો, મુરલી મનોહર કહેવાયા, મથુરાપુરી આવીને કંસને માર્યો, તેમજ કેટલીક માનુષિક લીલા, સાંદિપની બ્રાહ્મણને ઘેર જઈને વિદ્યા ભણ્યા, કુબજા સંગાથે વિહાર કર્યો,
रुक्मणी आदि अष्ट पटराणियों ने परण्या, द्रौपदी नी लाज राखी अर्जुन ना सारथी थया, वगैरे वगैरे अनेक चरित्रो छे। वळी केटलांक आचरण एवा छे कि गोवाळियानु एठू खादो गोप मंडळीमां साथे बेसीने भगवानने आरोहण भोजन स्वीकारेलो, रास रमण कर्यो। आ बधा भगवानना जे चरित्रो छे ए प्रमाणे भक्तोए आचरण न कराय, अने जे आचरण करे ए तो विमुख कहेवाय, सत्संगी नथी। तमारो सर्वेनो, स्वामीनारायण भगवान कहे छे, तमारो सर्वेनो आचार्य गुरु उपदेष्टा इष्टदेव हूँ छू। श्रीजी महाराजे केटला स्वरूपे भक्तोना काम कर्या छे, उद्धव संप्रदायना आचार्य तरीके, एक गुरु तरीके, सहजानंद गुरुम भजे सदा, उपदेष्टा महाराजे उपदेश पण आप्यो, अने इष्टदेव छे। तो मारा देहना जे आचरण छे ए प्रमाणे तमारे पण आचरण न करवो, अमे जे प्रमाणे कहीए छीए ए प्रमाणे ज करवो। आटली वार्ता कही अने महाराज सांजनो थाळ जमवा पधार्या, अने सभामां संतोए अने हरिभक्तोए नक्की कर्यो के परोक्ष जे श्रीकृष्ण भगवान कया एज आ भक्ति धर्मना पुत्र साक्षात श्रीजी महाराज छे, एज आपणा इष्टदेव छे, अने एज आपणा गुरु छे।